અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીનો આજે પાંચમો દીક્ષાંત સમારોહ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારના મુખ્ય અતિથિ વિશેષ પદે વર્ચ્યુઅલ રીતે યોજાયો હતો આ સમારોહમાં અરવિંદ કુમારે અર્થતંત્રની આજની સતત બદલાતી માંગમાં મુખ્ય સ્ત્રોત તરીકે જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો આ સમારોહમાં પ્રસિદ્ધ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલને યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરાઈ હતી આ સમારોહમાં ત્રણ વિદ્યાર્થીઓને સ્નાતક પચીસને ડોક્ટર रेट અને 29 વિદ્યાર્થીઓને LLM ની પદવી અપાઈ હતી જેમાં 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ સાથે સન્માનિત કરાયા હતા જીવનમાં એક વાત હંમેશા યાદ રાખिएगा કે આપકી યહાતક કી જિંદગી મે આપકો કદમ કદમ પર સુજાવ ઓ સલાહ દેને કે લિયે તમામ સગે સંબંધી અધ્યાપક મિત્ર ઓર યહાતક કી આપકે માતા-પિતા ભી મૌજૂદ થે લેકિન અબ યહા સે આયા સે આગે કી જિંદગી મે આપકો સુજાવ يا સલાહ નહીં બલકી હર કદમ પર આપસે સવાલ કિયા જાયેગા ઓર ઉન સવાલો કા જવાબ આપકો ખુદ દેના હોગા બલકી દેના હી પડેગા આ ફિફ્થ કોન્વોકેશન ના ચીપગેસ તરીકે ઓનરેબલ ચીફ જસ્ટિસ શ્રી અરવિંદ કુમારજી હાજર હતા અને આ ઉપरांत તેમની કોન્વોકેશન સ્પીચ ઉપरांत તેમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને એમ પણ જણાવ્યું કે હવેની જિંદગી એ તમારે એકલાએ બધાના સાથ વગર તમારે પોતાને આગળ વિતાવવાની આવશે માટે તમારે એટલા મજબૂત થવું પડશે અને એક સારા હ્યુમન બિંગ તરીકે તમારે તમારી જાતને પ્રતિસ્થાપિત કરવી પડશે આ વર્ષે શ્રી પદ્મશ્રી પરેશ રાવલજીને અમે ઓનરી ડૉક્ટરેટથી નવાજ્યા છે